गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे प्रकरण नंबर 14 ना जे प्रश्नों अगाउ चलाया था, सोलर कूकरना फायदा, सोलर कूकरना गैरफायदा, एमां आजे थोड़ा आपणे विशेष प्रश्नोत्तरीनी चर्चा करिए। तो के भाई, विकल्पोमांथी योग्य विकल्प पसंद करवाना छे आपणे। तो सौथी पहेला आपणे चार विकल्प बराबर जोवाना, એમાં જે વધુ પડતો વિકલ્પ આપણને સચોટ લાગતો હોય એના ઉપર નજર દોડાવવાની, એમાંથી ધારો કે બે સિલેક્ટ થયા ચારમાંથી, તો ફરી બેમાંથી પાછી ફરી એક ઉપર નજર દોડાવવાની, આ રીતે આપણે એ યોગ્ય વિકલ્પ આપણે ચૂઝ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત કરીએ તો ભારતમાં ઘર વપરાશના બળતણ તરીકે કયું બળતણ એ સૌથી વધુ પ્રખ્યાત છે? તો વિદ્યાર્થીઓ, આપણે જાણીએ છીએ કે ભાઈ ભારત સરકારે એક ઉજ્જવલ યોજના બનાવી છે, જેમાં ઘરે ઘરે બાટલા ગેસનું વિતરણ કરવામાં આવે છે, એટલે એની અંદર જે કંઈ વાયુ હોય છે, આપણે જાણીએ છીએ કે એલપીજી વાયુ હોય છે, તો આપણી જોડે ચાર ઓપ્શન છે, એક એલપીજી, લાકડું, કોલસો અને કેરોસીન। તો ભારતમાં ઘર વપરાશના બળતણ તરીકે સૌથી વધુ પ્રખ્યાત જો બળતણ હોય તો એ આપણે એલપીજી કહીએ છીએ। પરીક્ષામાં પૂછાય એલપીજીનું પૂરું નામ, તો આપણે લખી શકીએ કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ। બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં આપણી ઉર્જાની માંગનો ચોથો ભાગ કયા ઉર્જા સ્ત્રોત દ્વારા પૂરી પાડવામાં આવે છે? તો આપણને ચાર વિકલ્પો આપેલા છે, ખનિજ તેલ, સીએનજી, જળવિદ્યુત અને કોલસો। તો ઉર્જાની માંગનો જે ચોથો ભાગ જે છે એ આપણને જળવિદ્યુત મથક દ્વારા પૂરો પાડવામાં આવે છે। જળ એટલે પાણી, અને પાણી દ્વારા જે કંઈ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે એને આપણે જળવિદ્યુત કહીએ છીએ। જળવિદ્યુત મથકોમાં વિદ્યુત ઉર્જા કઈ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે? આપણી જોડે ચાર પદ્ધતિ છે, એક પાણી ઉકાળીને મળતી વરાળ દ્વારા, પાણીની ગતિ ઉર્જાનું એટલે કે ટર્બાઈન ફેરવીને યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરીને, પાણીને ઠંડુ પાડીને, કે આમાંથી એક પણ વિકલ્પ નહીં। તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે છે જળવિદ્યુત મથકોમાં જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની જે પદ્ધતિ, એ ખાસ કરીને પાણીને ગતિ ઉર્જામાં એટલે કે જનરેટરના ટર્બાઈનમાં યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરીને આપણે એના દ્વારા પણ મેળવી શકીએ છીએ। નીચેનામાંથી કયો ઉર્જા સ્ત્રોત અખૂટ છે? અખૂટ એટલે કે કદી ક્યારેક ખૂટે નહીં। તો અમુક ઉર્જા સ્ત્રોતો આપણે જોઈ ગયા હતા કે ભાઈ લાકડું છે, કોલસો છે, આ બધા ઉર્જા સ્ત્રોતો જે છે એ ખૂટી જાય એવા હતા, પણ આપણામાંથી કયા એવા ઉર્જા સ્ત્રોતો જે છે કે અખૂટ છે? તો સીએનજી, એલપીજી, ન્યુક્લિયર અને સૌર ઉર્જા। તો આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે સૂર્યમાંથી મળતી જે ઉર્જા જે છે એ સૌર ઉર્જા એ છે, અખૂટ ઉર્જા છે, જે આપણને સવાર પડે ને આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે। નેક્સ્ટ મુદ્દો, નીચેનામાંથી કયા ઉર્જા સ્ત્રોતોમાં ગતિ ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ, ગતિ પેદા કરી અને એમાંથી વિદ્યુત પેદા કરવાનું? તો ભરતી ઉર્જા, પવન ઉર્જા, જળવિદ્યુત અને બધા જ। તો આપણને જાણીએ છીએ કે એ, બી અને સી એ બધી જ ઉર્જાઓ એવી છે કે જેમાંથી આપણને ગતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ, એટલે આપણે ડી વિભાગ જે છે એ આપણે સિલેક્ટ કરવો પડે। નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ તો સોલર કુકરમાં સૌર ઉર્જા જો કેન્દ્રિત કરવી હોય, આપણે સૂર્ય કુકર દરા કે જોયું છે એની જે ઉપરની પેટી ખોલીએ એટલે એના ઉપરના ભાગમાં એક અરીસો આવે છે, એ અરીસાનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? તો સૂર્યના બધા જ કિરણો એની ઉપર પડે, એ કિરણો ભેગા થયા પછી કોઈ કિરણ કોઈ બિંદુ આગળ કેન્દ્રિત થાય, એટલે કે સૌર ઉર્જા કેન્દ્રિત કરવા માટે આપણે ખાસ કરીને સોલર પેનલ, વિદ્યુત જનરેટર કે એલપીજી એવાનો કોઈ ઉપયોગ કરતા નથી, પણ ખાસ કરીને આપણે અરીસાનો ઉપયોગ કરીએ છીએ। સાતમા મુદ્દાની વાત કરીએ તો કે પાણીના તફાવતને લીધે શોષાતી ઉર્જા કયા રૂપાંતરણ પ્લાન્ટમાં ઉર્જા સ્વરૂપે મેળવાય છે? તો ભરતી ઉર્જા, સમુદ્રતાપીય ઉર્જા, ભૂસ્મી ઉર્જા અને તરંગ ઉર્જા। તો આપણને ખાસ કરીને સમુદ્રમાંથી ગરમીથી જે ઉર્જા મળે છે, સમુદ્રતાપીય ઉર્જા રૂપાંતરણ પ્લાન્ટમાં ઉર્જા મળે છે। વિદ્યાર્થી મિત્રો, બાયોગેસનો મુખ્ય ઘટક, આ પ્રશ્ન બહુ જ વારંવાર પૂછાય છે, બહુ જ સહેલો છે, વારંવાર અનેક મુદ્દાઓની અંદર આની ચર્ચા થાય છે। તો આપણે લખી શકાય બાયોગેસ પ્લાન્ટનો મુખ્ય ઘટક જે છે મિથેન છે, આપણે જાણીએ છીએ એનું અણુસૂત્ર જે છે CH4 છે, જેમાં એક કાર્બનની આજુબાજુ ચાર હાઇડ્રોજન પણ ગોઠવાયેલા હોય છે, એટલે મિથેન વાયુ જે છે એ બાયોગેસના મુખ્ય ઘટક તરીકે ઓળખવામાં આવે। કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન કે સલ્ફર ડાયોક્સાઇડ એવો કોઈ ઘટક એ બાયોગેસનો મુખ્ય છે નહીં, એટલે આપણે સિલેક્ટ કરવું હોય તો એક પ્રશ્ન સિલેક્ટ કરી શકાય। નેક્સ્ટ મુદ્દો, કઈ પદ્ધતિ દ્વારા થર્મલ પાવર પ્લાન્ટમાં વિદ્યુત ઉર્જા મેળવી શકાય? પાણી ઉકાળીને, વિપુલ માત્રામાં બાષ્પ મેળવીને, સૌરકોષ દ્વારા, રિચાર્જેબલ બેટરી દ્વારા કે એક પણ નહીં? તો ખાસ કરીને પાણી ઉકાળીને, વિપુલ માત્રામાં બાષ્પ મેળવીને થર્મલ પાવર પ્લાન્ટમાં આપણે સારામાં સારી વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ। નીચેના પૈકી કયો ઉર્જા સ્ત્રોત પુનઃપ્રાપ્ય નથી, એટલે ફરી પ્રાપ્ત થઈ શકે
नहीं। पवन ऊर्जा, सौर ऊर्जा, कोलसो के भरती ऊर्जा, तो कोलसो एक एवो छे के एक वक्त वापर्या पछी एनो फरी पुनःप्राप्य नथी। जमीनना पेटाणनी अंदर कोलसो जे छे ए अश्मीभूत बर्तन कहेवाय। आ बधा जे छे एक वक्त वापर्या पछी फरी आपणने क्यारे मळवाना नथी। माटे विद्यार्थी मित्रों, आवा प्रश्नो जे छे ए ज्यारे ज्यारे ऑप्शन सिलेक्ट करो એટલે ખાસ નજર બરોબર દોડાવવાની અને યોગ્ય મુદ્દો જે હોય એ કે જવાબ હોય એ જવાબને આપણે સિલેક્ટ કરવો। વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન જે છે આપણે ખાલી જગ્યા પૂરવાનું, ખાલી જગ્યા પણ બરોબર સમજીને પૂરવાની, આશરે ગમે તે પહેલે જ આવ્યો વાંચ્યો અને તરત લખી દેવાનું નહીં, બરોબર સમજવાનું। ઘણીવાર એકના એક જેવા લાગતા પ્રશ્નો આપણને ગૂંચવી નાખતા હોય છે। તો કોલસો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કેવા પ્રકારના બર્તનો છે? તો કે આપણે જાણીએ છીએ કે પુનઃપ્રાપ્ય, એક વાર જમીનમાંથી વાપરી નાખશો ફરી આપણને મળવાના નથી, એટલે પુનઃ અપ્રાપ્ય નહીં લખવાનું, પણ અશ્મીભૂત બર્તનો કહેવાય એટલે અશ્મીભૂત બર્તન લખવાનું। બીજો મુદ્દો, શારીરિક કાર્ય કરવા માટે આપણને કેવા પ્રકારની ઉર્જાની જરૂર પડે? તો ખાસ કરીને પેશીય ઉર્જાની જરૂર પડે। નેક્સ્ટ મુદ્દો, સંગ્રહ અને પરિવહનમાં સરળ હોય એ કયો ઉર્જા સ્ત્રોત કહેવાય? મેં તમને કીધું સહેલાઈથી પ્રાપ્ય હોય, કિંમતમાં સસ્તું હોય, સંગ્રહ હોય, સંગ્રહ સરળતાથી થઈ શકે, પરિવહનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકીએ, આ બધા જે છે એ ઉત્તમ ઉર્જા સ્ત્રોત કહેવાય। તો આની અંદર આપણે ઉત્તમ ઉર્જા સ્ત્રોત લખી શકીએ। થર્મલ પાવર સ્ટેશનમાં કેવા બર્તનનો ઉપયોગ થાય છે? તો આપણે જાણીએ છીએ કે અશ્મીભૂત બર્તનનો ઉપયોગ થાય। આગળ પ્રાચીન કાળથી કયા બર્તનનો આપણે ઉપયોગ કરતા હતા? તો કે લાકડું જે છે એનો આપણે ખાસ કરીને ઉપયોગ કરતા હતા। છઠ્ઠા નંબરનો મુદ્દાની વાત કરું તો એક મુગા વોટ વિદ્યુત ઉત્પન્ન કરવી હોય તો પવન ઉર્જા ફાર્મ માટે કેટલા હેક્ટરની જરૂર પડે? તો ખાસ કરીને 2 હેક્ટરની જરૂર પડે છે। તો કેમ? કારણ કે વિદ્યુત ઉર્જા, પવન ઉર્જા એટલે પવન ચક્કી ફેરવવી પડે, એના માટે પવન આવતો હોય, સહેલાઈથી પવન મળી રહેવો જોઈએ, આ બધા મુદ્દાઓ જે છે એ જે જગ્યાએ ખુલ્લી જગ્યા હોય એવી જગ્યાએ આપણને જરૂર પવન ઉર્જા મેળવી શકીએ। નેક્સ્ટ મુદ્દો વિદ્યાર્થી મિત્રો, 7મો, વર્તી ઉર્જા છે, તરંગ ઉર્જા છે, સમુદ્ર તાપીય ઉર્જા છે, આ બધી જ ઉર્જાઓ અગાઉ પણ ચર્ચા થઈ કે જે સમાધિ મળે છે તો સમુદ્ર એટલે કે દરિયામાંથી આપણને મળે છે। અગાઉ એક પ્રશ્ન આવ્યો તો કાંકરા ન્યુક્લિયર પાવર રિએક્ટર ક્યાં આવેલું છે? કાંકરાપાળમાં। તો આનાથી ઊંધો સવાલ પૂછ્યો છે, કાંકરાપાળ કઈ જગ્યાએ આવેલું છે અથવા તો કાંકરાપાળમાં શું આવેલું છે? તો ન્યુક્લિયર પાવર રિએક્ટર આવેલું છે। આગળ પૂછાયું હતું કે નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત કોને કહે છે? તો કે જે ઉર્જા સ્ત્રોતોનું પુનઃ ઉત્પાદન શક્ય થાય એવા ઉર્જા સ્ત્રોતોને આપણે શું કહીએ છીએ? નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત કહે છે। છેલ્લો 10મો મુદ્દો, ખાલી જગ્યામાં પૃથ્વીની સપાટીથી ઊંડાઈએ ભૂ ઉષ્મીય ફેરફારોને કારણે ખડકોની પીગલિત અવસ્થાઓ રચાય છે, આ વિસ્તારને આપણે શું કહીએ છીએ? તો આ બધા વિસ્તારો જે છે એને આપણે ગરમ બિંદુઓ તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી જગ્યાની ચર્ચા કરી, બરાબર ઓપ્શનની ચર્ચા કરી, વિકલ્પો પસંદ કરવાની ચર્ચા કરી, હવે આપણી જોડે ખરા ખોટા કયા કયા છે એની આપણે ખાસ ચર્ચા કરીએ। અશ્મીભૂત બર્તન એ અખૂટ ઉર્જા સ્ત્રોત છે, સાચું કે ખોટું? તો આપણે જાણીએ છીએ કે ભાઈ એ ખોટું છે, અખૂટ નથી, ખૂટી જાય છે। બીજો મુદ્દો, ગ્રીન હાઉસ અસર માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જવાબદાર છે? આપણે ગ્રીન હાઉસના મુદ્દા જેટલી વાર જ્યારે જ્યારે ચલાવ્યા છે ત્યારે આપણે ચર્ચા કરેલી છે અને કીધું પણ છે કે ગ્રીન હાઉસ અસર માટે સૌથી કોઈ મોટો વાયુ જવાબદાર હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જવાબદાર, એટલે માટે આપણે કહી શકીએ ખરું। જળ વિદ્યુત, જળ એટલે પાણી, પાણીમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય એ જળ વિદ્યુત કહેવાય, એ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે। વિદ્યાર્થી મિત્રો, સાચી વાત છે, પાણીમાંથી આપણે વિદ્યુત વારંવાર ઉત્પન્ન કરી શકીએ, પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ એટલે એ પણ જાણીએ છીએ કે આપણને હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે। બાયોગેસ પ્લાન્ટમાં ડાયજેસ્ટર એ ઓક્સિજનયુક્ત સીલબંધ ચેમ્બર છે? વિદ્યાર્થી મિત્રો, ખોટું છે, સીલબંધ ચેમ્બર નથી, એટલે ખોટું કહેવાય। સોલર સેલની ઊંચી કિંમતને કારણે ઘરેલુ વપરાશ હજુ સીમિત છે, ખરું, સોલર સેલ જે છે એ ઊંચી કિંમત જે છે એટલા માટે હજી ઘરેલું વપરાશ જે છે આપણે વાપર્યા કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આ બધા જે પ્રશ્નોની ચર્ચા કરી, આપણે ખરા ખોટાની વાત કરી, હવે આગળ જે છે 1-2 માર્કના પ્રશ્નો જે છે, ઉર્જા કોને કહેવાય? તો આપણે જાણીએ છીએ કે ઉર્જા જે છે એ કાર્ય કરવાની ક્ષમતા જે છે એને આપણે ઉર્જા કહીએ। કયા કયા અશ્મીભૂત બર્તન એ ઔદ્યોગિક ક્રાંતિ સંભવ બનાવી? તો કોલસો જે છે એ એનો જવાબ છે। અશ્મીભૂત બર્તનના ઉર્જા સ્ત્રોતો કેવા છે? તો કે અનવીનીકરણીય અને પુનઃઅપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે। એસિડિક વર્ષા માટે આપણે 4 વાયુઓ ત્રણેક વાયુઓ જવાબદાર છે, કાર્બન એટલે સી, સલ્ફર એટલે એસ, નાઇટ્રોજન એટલે N2, આ ઓક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ આ વાયુઓ બધા એસિડિક વર્ષા માટે કેવા છે? જવાબદાર। કયા પાવર સ્ટેશનમાં બર્તનના દહન દ્વારા વિદ્યુત ઉર્જાનું રૂપાંતર કરવામાં આવે?
तो एनो जवाब छे थर्मल पावर प्लांट। कया पावर स्टेशनों में पानी की स्थिति ऊर्जा विद्युत ऊर्जा में रूपांतर करिए विद्यार्थी मित्रों? तो हाइड्रो पावर स्टेशन में पानी की स्थिति ऊर्जा आप शू करे विद्युत ऊर्जा। सौथी उत्तम खातर समाधि मळे तो खास करीने जैव कचरो जे छे तेमाथी आपणे ए सौथी उत्तम खातर मळे। भारत में कया विशाळीय पवन फार्म स्थापित करवामां आवे छे? तो तमिलनाडुना कन्याकुमारी नजीक ए पवन विशाळ फार्म उत्पन्न करवामां आवे। पृथ्वी पर सौर ऊर्जानुं मूल्य तो 1.4 किलोवाट मीटर स्क्वेर जे छे प्रति मीटर स्क्वेर एनुं मूल्य छे। सोलर सेल केटलो पावर पैदा करे? तो 0.7 वॉट जेटलो विद्युत पावर पैदा करे छे। तो आवा टूंका प्रश्नों पण आपण परीक्षानी अंदर पूछाय। हवे विद्यार्थी मित्रों एक छेल्ला जोड़कानी चर्चा करूँ तो विभागीय ने विभाग बे में चार चार मुद्दा आप्या छे। पेट्रोल जे छे एक केवू बर्तन छे? तो अश्मीभूत बर्तन। पानी की गति ऊर्जा उपयोग आप जोई गया जल विद्युत मथकों में थाय। यूरेनियम उपयोग ये पण जोई गया न्यूक्लियर पावर जनरेटर में थाय छे। અને સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર એ સોલર સેલમાં છે। તો જ્યારે જ્યારે એ અને બી વિભાગ આપ્યા હોય એટલે સૌથી પહેલાં આવડતા જોડકા જોડી કાઢવાના, બાકીના બધા બાકીના જે મુદ્દા વધતા હોય જોડકા એના માટે ફરી બરાબર ધ્યાન રાખવાનું, કયો ઓપ્શન એની સાથે શેર થાય છે ચર્ચા કરવાની અને પછી આપણે એનો જવાબ આપવાનો। વિદ્યાર્થી મિત્રો આટલી મુદ્દાની ચર્ચા કરી આગળના મુદ્દાની આપણે ચર્ચા કરીશું। ઓકે, થેન્ક્સ, નેક્સ્ટ મળીશું આપણે।